trending updates, subscribe to Kanak Gujarat, press the bell icon to never miss an exclusive from us. કચ્છની બોર્ડર પર આવેલા કપુરાશી ગામમાં હાલની તંગભરી પરિસ્થિતિ વચ્ચે પણ ભયમુક્ત માહોલ જોવા મળે છે. જરૂર પડે ગ્રામવાસીઓએ સરહદ પર જવાની તૈયારી બતાવી છે તો અવરચંડા પાકિસ્તાનને સબક શીખવાડવાની પણ વાત દોહરાવી હતી. 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયા બાદ પાકિસ્તાનથી ભારતીય નાગરિકો હિજરત કરીને આવ્યા હતા, જેઓ કચ્છના સરહદી લખપત તાલુકામાં વસવાટ કરે છે. 1947માં દેશના ભાગલા પડ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 3 યુદ્ધો થયા છે. 1965, 1971 અને કારગિલનું યુદ્ધ ભારત પાકિસ્તાન વચ્ચે થયું હતું. આ ત્રણેય યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો. પાકિસ્તાન ભારત સામે યુદ્ધ કરીને લડી શકે તેવી સ્થિતિમાં નથી, ત્યારે હવે પાકિસ્તાન આતંકી સંગઠનોનો સહારો લઈ ભારતમાં યુદ્ધ કરાવી રહ્યું છે. ભારતે અત્યાર સુધી ઘણું સહન કર્યું છે, પરંતુ હવે સહેવાનો વારો નથી. પાકિસ્તાનને સબક શીખવાડવાની જરૂરી છે. ભારતીય સેનાએ પાક પર કરેલી એર સ્ટ્રાઇક માત્ર ટ્રેલર છે, પિક્ચર તો હજુ બાકી છે. જો પાકિસ્તાન હજી કાંકરી ચાળો કરશે તો તેના 4 ટુકડા થઈ જશે. યુદ્ધ બાદ પાકિસ્તાનથી ભારતીયો લખપતના કપુરાશી ગામમાં આવીને વસ્યા હતા. હાલની તંગભરી પરિસ્થિતિ વચ્ચે પણ આ ગામ કોઈ ચિંતાનો કે ભયનો માહોલ નથી. ગ્રામજનો કહે છે કે અમને અમારી ભારતીય સેના પર પૂરતો ભરોસો છે, જરૂર પડીએ અમે પણ સરહદ પર જઈશું. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં મોટા પાયે જાનહાનિ થઈ હતી. તે સમયે પાકિસ્તાને ભુજના હવાઈ મથક પર બોમ્બ ફેંક્યા હતા, જે સમયે માત પરની વીરાંગનાઓએ હિંમત દાખવી રનવે તૈયાર કર્યો હતો. આજ સુધીનો ઇતિહાસ ગવા છે કે ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં હંમેશા ભારત જ જીતે છે. પાકિસ્તાન જો કાંકરી ચાળો બંધ નહીં કરે તો દુનિયાના નકશામાંથી જ નેસ્ત નાબૂદ થઈ જશે. કચ્છ એ સીમાવર્તી જિલ્લો છે. હાલની પરિસ્થિતિ જોતા કચ્છની ક્રીકો બંધ કરી દેવાઈ છે, તો કોટેશ્વરથી જખૌ સુધી દરિયામાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ સાથે સઘન સુરક્ષા વ્યવસ્થા બનાવાઈ છે. સરહદી ગામોમાં વસતા લોકો દેશદાજ દાખવી રહ્યા છે.